નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો તમે બધા મજામાં તો છો ને ખૂબ સરસ મને ખાતરી છે કે તમે બધા મજામાં જાશો મિત્રો ગયા એપિસોડમાં આપણે લિટલ સ્ટેપ્સ સેવન એટ નાઇનની એક્ટિવિટી વન શીખ્યા તેમાં આપણે જુદા જુદા રંગોની વાત કરતા કાવ્ય શીખ્યા અને તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા વિવિધ ચિત્રોમાં તેમની નિશાની મુજબ આપણે કલર પણ પૂર્યા મિત્રો મેં તમને કહ્યું હતું કે જો તમારા કલર પૂરવાના બાકી રહી જાય તો તમે પછી પૂરા કરજો તમે કર્યા છે ને શું કહ્યું બધા જ ચિત્રોમાં કલર પૂરા કર્યા છે ખૂબ સરસ મિત્રો હવે મને એક વાતનો જવાબ આપો તમે જ્યારે રાત્રે સૂઈ જાઓ છો ત્યારે તમને કોઈ સપના આવે છે આવે છે ને હા બધાને જુદા જુદા સપના આવતા જ હશે બરાબર મિત્રો આજે આપણે લિટલ સ્ટેપ્સ સેવન એટ નાઇનની એક્ટિવિટી ટુ શીખવાના છીએ આ એક્ટિવિટીમાં એક સરસ મજાની સ્ટોરી આપેલી છે અને આ સ્ટોરી છે સ્ક્વિરલની એટલે કે ખિસકોલીબેનની છે ખિસકોલીબેન અને તેના મિત્રોની છે આ સ્ટોરીનું નામ છે ધ ડ્રીમિંગ સ્ક્વિરલ મિત્રો અહીં સ્ક્વિરલ અને તેના મિત્રોની વાત છે તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે સ્ક્વિરલ અને તેના કયા કયા મિત્રોની વાત આ સ્ટોરીમાં કહેલી છે ચાલો પહેલાં આપણે તે એનિમલ્સ કયા કયા છે તે જોઈ લઈએ ચાલો તો આપણે જોઈએ કે આ સ્ટોરીમાં સ્ક્વિરલના કયા કયા મિત્રોની વાત છે એક સ્ક્વિરલ પોતે કેટ રેબિટ ડોન્કી કેમલ અને એલિફન્ટ મિત્રો આપણે સ્ક્વિરલ અને તેમના મિત્રોના નામ જોયા હવે તેમના આપણે ચિત્રો પણ જોઈ લઈએ આ છે સ્ક્વિરલ કેટ રેબિટ ડોન્કી કેમલ અને એલિફન્ટ આ સ્ટોરીમાં સ્ક્વિરલને તેના મિત્રો જે હમણાં આપણે પરિચય મેળવ્યો તે બધા જ મિત્રો સ્ક્વિરલને તેની સાથે રમવા માટે બોલાવવા આવે છે પરંતુ તેઓ જુએ છે કે સ્ક્વિરલ એટલે કે ખિસ્કોલી બેન તો આરામ કરી રહ્યા છે અને આરામ કરતાં કરતાં તે સપનું જોઈ રહ્યા છે મિત્રો તેમને જગાડે છે પણ સ્ક્વિરલ બેન તેમને કહે છે કે હું તો આરામ કરી રહી છું સ્ક્વિરલ એટલે કે ખિસકોલી બેન આરામ કરતા કરતા સપનું જોઈ રહ્યા છે અને મિત્રો તમને ખબર છે સ્ક્વિરલ આરામ કરતા કરતા જે સપનું જોઈ રહ્યા છે તે સપનું જોતા જોતા પણ તેમના ફ્રેન્ડ સાથે વાતો કરી રહ્યા છે તો ચાલો આપણે પહેલાં જોઈએ કે સ્ક્વિરલ બેન આરામ કરતા કરતા સપનું જોતા જોતા તેમના ફ્રેન્ડ સાથે કેવી વાતો કરી રહ્યા છે તો ચાલો ફટાફટ તમારા ટેક્સ્ટબુકનું પેજ નંબર ઓપન કરો મિત્રો અહીં બુકમાં એક આરામ કરતી સ્ક્વિરલ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એક્ટિવિટી ટુમાં આપણને કહ્યું છે વાર્તા સાંભળો અને શિક્ષકની મદદથી ભજવો અહીં આપણે આ વાર્તાને સાંભળીશું અને તેને ભજવવાની પણ છે બરાબર સ્ટોરીનું નામ છે ધ ડ્રીમિંગ સ્ક્વિરલ દરેક જણ आप ध्यान से સાંભળજો હું હવે આ સ્ટોરી રીડ કરું છું કેટ સેઝ હે शी ઇઝ સ્લીપિંગ ધેર રેબિટ સેઝ કમ લેટ્સ વેક her અપ ડોન્કી સેઝ સ્ક્વિરલ ગેટ અપ કેમલ સેઝ યસ ગેટ અપ Elephant says come and play with us Squirrel says but i am playing Cat says what Rabbit says you are not playing you are sleeping Squirrel says no i am playing with Jumbo. Elephant says, Who is Jumbo? Squirrel says, The baby elephant. Donkey says, Where is he? Squirrel says, Flying in the sky. Elephant says, What? Squirrel says, Yes. Now he is sitting on a cloud. Kate says, What is he doing? Squirrel says, Catching the stars. Rabbit says, What are you doing? Squirrel says, I am sitting on jumbo. I am putting the stars in my pockets. રેબિટ સેસ ઓ યુ આર ડ્રીમિંગ હા 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 ફ્રેન્ડ્સ અહીં તમે જોયું કે સ્ક્વિરલ કેવા સરસ મજાના સપનામાં ખોવાયેલી છે સપનામાં તે જમ્બો નામના બેબી એલિફન્ટ પર સવાર થઈને ક્લાઉડ્સમાં ફરી રહી છે અને સ્કાયમાંથી સ્ટાર્સ વીણીને પોતાના પોકેટ્સમાં મૂકી રહી છે તમારે આ સ્ક્વિરલ અને તેના ફ્રેન્ડ્સ વચ્ચે કેવી રીતની વાત થાય છે તેનો વિડીયો જોવો છે તો ચાલો આપણે એક સરસ મજાનો નાનકડો વિડીયો જોઈએ એક્ટિવિટી 2 ધ ડ્રીમિંગ સ્ક્વિરલ હે શી સ્લીપિંગ ધેર હે તે ત્યાં ઊંઘી રહી છે

રમી હું જમ્બો જમ્બો સાથે રહી છું કોણ છે નાનકડો હાથી વેરી તે ક્યાં છે ફ્લાઇંગ ઇન ધ આકાશમાં ઉડી રહ્યો છે વોટ શું યસ નાવ હી ઇઝ સિટિંગ ઓન અ ક્લાઉડ હા હવે તે એક વાદળા પર બેઠો છે વોટ ઇઝ ઈટ ડુઇંગ તે શું કરી રહ્યો છે કેચિંગ ધ સ્ટાર્સ તારા પકડી રહ્યો છે આઈ એમ સિટિંગ ઓન જમ્બો આઈ એમ પુટિંગ ધ સ્ટાર્સ ઇન માય પોકેટ્સ હું જમ્બો પર બેઠી છું હું તારા મારા ખિસ્સામાં મૂકી રહી છું

આ સ્ટોરીના દરેક વર્ડ તમારા ધ્યાનમાં આવી જાય ચાલો ફરી એકવાર આપણે એક નાનો વિડીયો જોઈએ એક્ટિવિટી ટુ લિસન ટુ ધ ફોલોઇંગ સ્ટોરી ધ ડ્રીમિંગ સ્કવેરલ કેટ સેઝ હે શી ઇઝ સ્લીપિંગ ધેર રેબિટ સેઝ કમ લેટ્સ વેક હર અપ Donkey says, Squirrel, get up. Camel says, Yes, get up. Elephant says, Come and play with us. Squirrel says, But I am playing. Cat says, What? Rabbit says, You are not playing, you are sleeping. Squirrel says, No, I am playing with Jumbo. Elephant says, Who is Jumbo? Squirrel says, The baby elephant. Donkey says, where is he? Squirrel says, Flying in the sky. Elephant says, What? Squirrel says, Yes, now he is sitting on a cloud. Cat says, what is he doing? Squirrel says, catching the stars. Rabbit says, what are you doing? Squirrel says, I am sitting on jumbo. I am putting the stars in my pockets. રેબિટ સેન્સ ઓ યુ આર ડ્રીમિંગ હા 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 આપણે આ સ્ટોરીને ત્રણ રૂપે જોઈ પહેલાં સ્ટોરી રીડ કરી પછી સ્ટોરીનો વિડીયો જોયો અને તેના પછી આપણે ટેક્સ રૂપે દરેક વર્ડ આપણા ધ્યાનમાં આવે તે રીતે સ્ટોરી જોઈ હવે આપણે ત્રણ વાર આ સ્ટોરી જોઈ તો તેમાંથી કેટલાક નવા વર્ડ્સ ધ્યાનમાં આવ્યા હશે તો હવે આપણે આ નવા વર્ડ્સનું લિસ્ટ બનાવીએ અને તેને આપણે તેના ઉચ્ચાર સાથે બોલતા શીખીએ તો ચાલો હવે આપણે આ સ્ટોરીમાં આવેલા નવા વર્ડ્સ જોઈએ ડ્રીમિંગ સ્ક્વિરલ સ્લીપિંગ વેકઅપ ગેટઅપ પ્લે બેબી એલિફન્ટ ફ્લાઇંગ સ્કાય સિટિંગ ક્લાઉડ કેચિંગ સ્ટાર્સ પુટિંગ પોકેટ્સ નાઉ મિત્રો આ જે નવા વર્ડ્સ છે તે તમે તમારી નોટબુકમાં નોંધી લેશો ફ્રેન્ડ્સ આ સ્ટોરીમાં આવતા ન્યૂ વર્ડ્સ તો આપણે જોયા હવે તેની સાથે બીજા કેટલાક શબ્દો પણ આપણે જોવાના છે એ શબ્દો એવા છે કે જેની પાછળ આઈએનજી લાગેલું છે તમને એમ થશે કે આ આઈએનજીવાળા શબ્દો એટલે શું તો આઈએનજી વાળા શબ્દો એ શબ્દો છે કે જ્યારે તમે કોઈ ક્રિયા ચાલુ છે તે દર્શાવવા માટે વપરાય છે જેમ કે અત્યારે હું બોલી રહી છું તો હું શું બોલીશ આઈ એમ સ્પીકિંગ હું શું કહીશ મિત્રો આઈ એમ સ્પીકિંગ સ્ટોરીમાં આપણે જોયું કે સ્ક્વિરલ છે તે તેના સપનામાં જમ્બો સાથે રમી રહી છે ત્યારે તે શું કહે છે આઈ એમ પ્લેઈંગ શું કહે છે આઈ એમ પ્લેઇંગ ત્યાર પછી જ્યારે જમ્બો છે તે સ્ટાર્સને પકડે છે ત્યારે તેના માટે શું કહેવાયેલું છે જમ્બો ઇઝ કેચિંગ ધ સ્ટાર્સ જમ્બો ઇઝ કેચિંગ ધ સ્ટાર્સ તો આ રીતે તમે પણ જ્યારે તમે પાણી પીતા હો ત્યારે તમે કહી શકો છો આઈ એમ ડ્રિંકિંગ તે પછી તમે જ્યારે લખતા હો ત્યારે તમે કહી શકો આઈ એમ અને એ જ રીતે તમે કહી શકો છો આઈ એમ રીડિંગ તો મિત્રો આ આઈએનજી વાળી વાત તમારા સમજમાં આવી ગઈ હશે તો ચાલો આ સ્ટોરીમાંથી જે વર્ડ્સ આઈએનજી વાળા છે તેનું આપણે અહીં લિસ્ટ બનાવેલું છે ચાલો કયા કયા આઈએનજી વાળા વર્ડ્સ છે તમે કહો જોઈએ પહેલો આઈએનજી વાળો વર્ડ કયો છે સ્લીપિંગ કયો છે સ્લીપિંગ તમે પણ તમારી ટેક્સ્ટબુક ઓપન રાખજો અને તમે પણ તેમાં જોતા જાઓ કે કયા કયા વર્ડ્સ આઈએનજી વાળા છે સ્લીપિંગ પ્લેઈંગ sitting, ફ્લાઇંગ doing, કેચિંગ putting, ડ્રીમિંગ જોયું મિત્રો આ રીતે તમે જો સ્ટોરી ધ્યાનથી જુઓ તો તમારા ધ્યાનમાં પણ આવી જશે આ શબ્દો આઈએનજી વાળા છે જુદા છે આપણે આ સ્ટોરીમાં સ્ક્વિરલ અને તેના ફ્રેન્ડ્સને મળ્યા અને જોયું કે સ્ક્વિરલ અને તેના ફ્રેન્ડ્સ કેટલાક ડાયલોગ્સ બોલે છે હવે તેમના આ ડાયલોગ્સને ધ્યાનમાં રાખીને આપણે એક પ્રવૃત્તિ કરવાની છે તમને મિત્રો કાઉન્ટિંગ કરતાં તો આવડે છે ને વન ટુ થ્રી ફોર ફાઈવ આવી રીતનું કાઉન્ટિંગ તો તમને આવડતું જ હશે તમે બધા તો હોશિયાર છો બરાબર ને તો મિત્રો હવે આપણે શું કરવાનું છે તો અહીં આપણે સ્ટોરીમાં સ્ક્વિરલ અને તેના ફ્રેન્ડ્સ કેટલાક ડાયલોગ્સ બોલે છે તો આપણે હવે એ કાઉન્ટ કરવાનું છે કે સ્ક્વિરલ કેટલા ડાયલોગ બોલે છે કેટ કેટલા ડાયલોગ બોલે છે કેમલ એલિફન્ટ ડોન્કી આ બધા જ એનિમલ્સ છે તેમના ડાયલોગ્સ કેટલા છે ચાલો કાઉન્ટ કરવા માટે રેડી છો ને બધા ચાલો આપણે કાઉન્ટ કરીએ

યસ કાઉન્ટ થઈ ગયા બધાને ખૂબ સરસ ચાલો જોઈએ કે સ્ક્વિરલના કેટલા ડાયલોગ છે સેવન સ્ક્વિરલના કેટલા ડાયલોગ છે સેવન ચાલો હવે આપણે સ્ક્વિરલના એક મિત્રને મળીએ કેટ હવે કેટના આ સ્ટોરીમાં કેટલા ડાયલોગ છે તે કાઉન્ટ કરીએ કાઉન્ટ કરો છો ને બધા કહો જોઈએ કેટના કેટલા ડાયલોગ્સ થયા યસ થ્રી ડાયલોગ્સ થયા તમારે પણ થ્રી ડાયલોગ્સ થયા ને વેરી ગુડ ચાલો હવે આપણે સ્ક્વિરલના બીજા એક ફ્રેન્ડને મળીએ રેબિટ હવે આપણે રેબિટના ડાયલોગ્સ કાઉન્ટ કરવાના છે રેબિટના કેટલા ડાયલોગ્સ છે કાઉન્ટ કરો છો ને વેરી ગુડ રેબીટ ના કેટલા ડાયલોગ છે તમારે પણ થયા કે નહીં સરસ ચાલો હવે આપણે નવા મિત્રને જોઈએ ડોંકી મિત્રો હવે તમારે ડોંકીના કેટલા ડાયલોગ છે તે કાઉન્ટ કરવાનું છે શું વાત છે એટલી વારમાં થઈ ગયા કેટલા ડાયલોગ છે ટુ ડાયલોગ્સ છે બરાબર ચાલો તેના પછી જોઈએ કેમલ હવે કેમલના ડાયલોગ્સ કાઉન્ટ કરો કેટલા ડાયલોગ્સ થયા ઓનલી વન કેમલ ઓન્લી વન ટાઈમ જ બોલે છે ચાલો તેના પછી જોઈએ એલિફન્ટ એલિફન્ટના કેટલા ડાયલોગ્સ છે ખૂબ સરસ થ્રી ડાયલોગ્સ છે ફ્રેન્ડ્સ આ તો વાત થઈ સ્ક્વિરલ અને તેના મિત્રોની તમે અહીં કેટલાક એનિમલ્સના નામ જાણ્યા પણ હજુ તમારે જો વધુ એનિમલ્સના નામ જાણવા હોય તો તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર વન ઝીરો ફાઈવ એટલે કે એકસો પાંચ પર ડોમેસ્ટિક એનિમલ્સ એટલે કે પાળતું પ્રાણીઓના નામ આપેલા છે અને પેજ નંબર વન ઝીરો સિક્સ એટલે કે એકસો છ પર વાઇલ્ડ એનિમલ્સ એટલે કે વન્યપ્રાણીઓના નામ ચિત્રો સાથે આપેલા છે જે તમને વધુ મહાવરા માટે મદદરૂપ થશે આ સ્ટોરીમાં આપણે કેમલ કેટ ડોંકી એલિફન્ટ સ્ક્વિરલ એન્ડ રેબિટ આટલા એનિમલ્સને મળ્યા હવે મિત્રો આ બધા એનિમલ્સ આપણી સામે ડ્રામા લઈને આવે તો કેવી મજા આવે તમારા જેવા જ બાળકો

What? You are not playing. You are sleeping. No, I am playing with Jumbo. Who is Jumbo? Jumbo is the baby elephant. Where is he? He is flying in the sky. What? Yes, now he is sitting on a cloud. What is he what is he doing? He is catching the stars. What are you doing? I am sitting on Jumbo. I am putting the stars in my pocket. Oh, you are dreaming. ફ્રેન્ડ્સ હેવ યુ એન્જોયડ ધ ડ્રામા વેરી ગુડ તમે જોયું તમારા જેવા જ નાના નાના બાળકોએ કેટલી સરસ રીતે અંગ્રેજીમાં ડાયલોગ્સ બોલીને આપણી સામે આ ડ્રામા રજૂ કર્યો તમે જો થોડી પ્રેક્ટિસ કરો તો તમે પણ આ જ રીતે અંગ્રેજીમાં ડાયલોગ્સ બોલી શકો છો મિત્રો આપણે આજે આ સ્ટોરીને જુદી જુદી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો અને હવે મને લાગે છે કે તમને ચોક્કસ આ સ્ટોરી સમજમાં આવી ગઈ હશે તો હવે હું તમને આ સ્ટોરીને રિલેટેડ કેટલાક ક્વેશ્ચન પૂછું છું અને આ ક્વેશ્ચન્સના આન્સર્સ એ ક્વેશ્ચન્સની નીચે આપેલા ઓપ્શન્સમાંથી તમારે મને શોધીને આપવાના છે તો ચાલો તમને બધાને આ સ્ટોરી સમજમાં આવી ગઈ છે ને તો આપણે તેના ક્વેશ્ચન્સ જોઈ લઈએ કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો ફ્રેન્ડ્સ અહીં તમારી સામે એક ક્વેશ્ચન મૂકેલો છે હમણાં આપે સ્ટોરી શીખ્યા તેમાંથી જ પૂછેલો છે બરાબર ક્વેશ્ચન છે વોટ ઇઝ ક્વિરલ ડુઈંગ બધા જ સ્ટોરી યાદ કરો વોટ ઇઝ ક્વિરલ ડુઈંગ હવે તેના બે ઓપ્શન્સ આપું છું સ્લીપિંગ ઓર રનિંગ તમે બધાએ ધ્યાનથી સ્ટોરી સાંભળી છે ને સ્ક્રલ સ્લીપિંગ ઓર રનિંગ યસ બધાને યાદ આવી ગયું ને વોટ ઇઝ સ્ક્વિરલ ડુઇંગ સ્ક્વિરલ ઇઝ સ્લીપિંગ સ્ક્વિરલ ઇઝ સ્લીપિંગ વેરી ગુડ ફ્રેન્ડ્સ તમે પણ આ ક્વેશ્ચન આન્સર તમારી નોટબુકમાં નોંધી લેશો ચાલો હવે સેકન્ડ ક્વેશ્ચન જોઈએ

બધાને સ્ટોરી સરસ રીતે યાદ રહી ગઈ છે વોટ ઇઝ જમ્બો ડૂઈંગ જમ્બો ઇઝ ફ્લાઈંગ ઇન ધ સ્કાય ચાલો હવે આપણે થર્ડ ક્વેશ્ચન જોઈએ થર્ડ ક્વેશ્ચન ઇઝ વોટ ઇઝ સ્ક્વિરલ ડુઈંગ આપણે સ્ટોરીમાં જોયું કે આ સ્ટોરીમાં સ્ક્વિરલ ઘણી બધી પ્રવૃત્તિઓ કરી રહી છે તો અહીં તેના બે ઓપ્શન બીજા આપેલા છે Putting the stars in pockets or catching the stars. Come on friends, yad karo story. What is squirrel doing? Putting the stars in pockets or catching the stars. Very good. Putting the stars in pockets. A question no answer sootha se. Squirrel is putting the stars in pockets. ફરી બોલો જોઈએ તેનો આન્સર સ્ક્વિરલ ઇઝ પુટિંગ ધ સ્ટાર્સ ઇન પોકેટ્સ ચાલો હવે ફોર્થ ક્વેશન જોઈએ વોટ ઇઝ જમ્બો ડુઈંગ અને તેના માટે ઓપ્શન્સ છે કાઉન્ટિંગ ધ સ્ટાર્સ ઓર કેચિંગ ધ સ્ટાર્સ વોટ ઇઝ જમ્બો ડુઇંગ

અને તેને આપણે જુદી જુદી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો હવે તમારે તમારી ટેક્સ્ટબુકમાં આપેલ જમ્બોના ચિત્રમાં તમને ગમતા કલર પૂરવાના છે આ પ્રવૃત્તિ તો તમને ખૂબ જ ગમશે બરાબર ને ચાલો ત્યારે મિત્રો આજે આપણે શીખેલી સ્ટોરીમાંથી જે ડાયલોગ આપેલા છે તે બોલવાનો પ્રયત્ન કરો તે બોલતા શીખો જમ્બોમાં તમને ગમતા કલર પૂરો અને સૌથી અગત્યનું પોતાને સુરક્ષિત રાખો ફરી મળીશું ત્યાં સુધી બાય બાય